હેલો ફ્રેન્ડ્સ, તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં સ્ટાન્ડર્ડ 8 ગુજરાત મીડિયમ સબ્જેક્ટ મેથ્સ એમાં ચેપ્ટર નંબર 2 એક ચલ સુરેખ સમીકરણ જેના આપણે સ્વાધ્યાય 2.1 2 3 4 અને 5 અગાઉના વિડીયોમાં જોઈ ગયા. તો આજે આપણે આ વિડીયોમાં સ્વાધ્યાય 2.6 કે જે સૌથી છેલ્લું છે એના વિશે આપણે સમજીશું. તો ચાલો સ્વાધ્યાય 2.6 એમાં પહેલું છે નીચે આપેલા સમીકરણો ઉકેલો. એમાં ફર્સ્ટ છે 8x - 3 3x = 2, બરાબર. એવા કેટલા છે? 5 સમ. તો ચાલો આપણે ગણીએ. 8x - 3 3x = 2. તો સૌથી પહેલાં શું કરશે આપણે? 8x - 3 એમ નેમ રાખવાના. 3 છે ઉપરની સંખ્યાને ગુણે, હંમેશા આ બે વચ્ચે ગુણાકારનું રિલેશન હોય. તો 3 છે 2ને ગુણે એટલે 3 2 6, અને એક્સ અહીંયા એબીસીડીનો કોઈ પણ અક્ષર હોય એને આપણે એમને એમ જ રાખવાના હોય, બરાબર. હવે આપણે એક્સ એક્સ વાળાને એક બાજુ કરી એટલે 8x 6x ના બદલે લઈ લઉં તો કેવા થઈ જાય? -6x. આ -3 છે આ બાજુ કેવા થઈ જાય? વત્તા. ચલો 8x - 6x છે એટલે 2x = 3. તેથી x = જવાબ આવ્યો 3/2. ખ્યાલ આવ્યો? જવાબ આવી ગયો એટલે આપણે આમાં કરશી બોક્સ. અને બાજુમાં આન્સર. ચલો આગળ વાત કરીએ. 9x - 7 - 6x = 15. તો શું કરશે? પહેલાં તો 9x ને આપણે એમને રાખવાના. આ 15 છે, આ બેનો શું થાય? ગુણાકાર. એટલે 15 અને કૌંસમાં રખાય 7 - 6x. 9x ને આપણે એમને રાખી 15 × 100 = 5. 7 + 5 = 5 વધી 3 × 7 = 10. 15 × 6 = 90x. હવે એક્સ એક્સ વાળાને આપણે એક બાજુ રાખી 9x - 90 આ બાજુ આવે એટલે -90x થઈ જાય. અને આ બાજુ 105 છે એમને એમ 90માં 9 નાખું એટલે 99x = 105. એક્સને કરું એકલો તો 105 નીચે આવી જાય 99. હવે જોવો જોઈ, 105 અને 99 એક એવો પાડો છે કે જેમાં 99 અને 105 આવે. તો બેને આપણે 3થી ભાગીએ જોઈ, કારણ કે 33 × 99 થાય એટલે 105ને પણ 3થી ભાગીએ. 105 ભાગ્યા 3, 3 × 3 = 9, 10 માં 9 જાય તો 1 + 5 = 5, 3 × 5 = 15. શું જવાબ આવ્યો? 35. એટલે આને 3થી ભાગું તો શું જવાબ આવ્યો? 35. અને આને હું 3થી ભાગું એટલે 33 × 99 એટલે 33 આવે. તેથી x = મને મળ્યા કેટલા? -35/33. ખ્યાલ આવ્યો? ચલો ત્યાર પછી ત્રીજો સમ. z = z + 15 = 4/9. શું કરશે? પહેલાં આપણે ઝેડ એને 9 સાથે ગુણી દઈ એટલે 9z થઈ જાય. 4 છે આ 2ને ગુણ છે એટલે 4 અને કૌંસમાં રખાય z + 15. 9z એમને એમ 4z ને ગુણ એટલે 4z. 4 × 15 ગુણ એટલે 15 × 6 = 60, બરાબર. 9z ને એમને એમ રાખું એના જેવું z વાળું છે કોઈ? હા, તો એને આ બાજુ લઈ લઉં, બરાબર. હવે કોણ વહેતા? 4ને તમે આ બાજુ જવા દીધા એટલે હવે વહેતા ખાલી 60. 9 માંથી 4 જાય એટલે 5z = 60. તેથી z = શું આવશે? 60/5. હવે 5 × 12 એટલે 12 × 50 = 60 થઈ. તેથી z = કેટલો આવ્યો જવાબ? 12. ખ્યાલ આવ્યો? જવાબ આવી જાય એટલે બાજુમાં બોક્સ કરી અને આન્સર. ઓકે, ચલો નેક્સ્ટ સમ. 3y + 4 2 - 6y = -2/5. તો સૌ પ્રથમ આપણે શું કરશું? 5 છે આને ગુણશે અને -2 છે આને ગુણશે એટલે લખવાનું. તેથી કરીને 5 × 3y + 4 - 2 × 2 - 6y. ખ્યાલ આવ્યો? 5 × 3 = 15y / y એમને એમ વત્તે 5 × 4 = 20. બગડો બગડાને ગુણે એટલે 2 × 2 = 4. વત્તા અને 2 × 6 = 12y. ચલો વાયને એક બાજુ કરીએ આપણે. 15y + 12y ના બદલે લઉં માઇનસ થઈ જાય. આ બાજુ હોય તો -4. 20ના બદલે લઉં તો -20 થઈ જાય. 15 માંથી 12 જાય એટલે 3y. -4 = 24. પણ કેવા? -24. વાયને એકલો કરું આ -24 એમને એમ તગડો નીચે વયો જાય એટલે 3 8 24.
એટલે શું જવાબ આવ્યો? વાય બરાબર માઇનસ આઠ. ખ્યાલ આવ્યો? જવાબ આવી જાય એટલે બોક્સ પેન્સિલથી અને બાજુમાં આન્સર. ચલો નેક્સ્ટ સમ જોઈએ. સાત વાય વત્તા ચાર છેદમાં વાય વત્તા બે બરાબર માઇનસ ચારના છેદમાં ત્રણ. આના જેવો જ સમ છે, તગડો પહેલાં આને ગુણશે અને માઇનસ ચાર આ બેને ગુણશે. એટલે ત્રણ કૌંસમાં સાત વાય વત્તા ચાર બરાબર માઇનસ ચાર કૌંસમાં વાય વત્તા બે. બરાબર, ચલો તગડો છે આ બેને ગુણશે, અંતરવાળી સંખ્યા છે ને. સાત તેરી એકવીસ વાય વત્તા ત્રણ ચોક બાર. ચાર છે વાયને ગુણે એટલે માઇનસ ચાર વાય ઓછે વત્તે ઓછા ચાર ગુણે આઠ. ચલો એકવીસ વાય ઓછા ચાર વાયને આ બદલી લો એટલે વત્તા ચાર વાય થઈ જાય. આ બાજુ ઓછા આઠ તો છે જ, વત્તા બારને આ બદલી લો માઇનસ બાર થઈ જાય. એકવીસમાં ચાર નાખું એટલે પચીસ વાય ઓછે ઓછે વત્તા બારને આઠ માઇનસ વીસ. તેથી વાયને વેગલો કરું તો માઇનસ વીસ એમને એમ પચીસ વાય જાય નીચે. એવો કયો પાડો જેમાં વીસ ને પચીસ બે આવે? હા, તમે સાચા છો. પાંચ ચોક વીસ અને પચું પચું પચીસ. તેથી વાય બરાબર મને શું મળ્યો જવાબ? માઇનસની સાઇન ભૂલતા નહીં, ચાર છેદમાં પાંચ. ઓકે, જવાબ આવી જાય એટલે બોક્સ કરવાનો અને બાજુમાં આન્સર. ઓકે, એટલે શું જવાબ આવ્યો? માઇનસ ચારના છેદમાં પાંચ. ચલો નેક્સ્ટ સમ જોઈએ. ચલો ત્યાર પછી હરી અને હેરીની હાલની ઉંમરનો ગુણોત્તર 5.7 છે, ચાર વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર 3.4 હશે તો તેમની હાલની ઉંમર શોધો. ચાલો જો ગુણોત્તર આપ્યું તો શું ધારવાનું? હરી છે એની ઉંમર 5x અને હેરીની ઉંમર 7x. ચાર વર્ષ પછી કીધું હોય પછી કહે તો પ્લસ અને પહેલાં કહે તો માઇનસ. બરાબર, ચાલો શું કરશે? સૌપ્રથમ આપણે ઉંમર છે ધારી લઈએ. ધારો કે હરીની હાલની ઉંમર બરાબર 5x વર્ષ છે અને હેરીની હાલની ઉંમર બરાબર 7 છે એટલે 7x વર્ષ છે. હવે શું કરવાનું? ચાર વર્ષ પછી તમને કીધું તો લખવાનું, ચાર વર્ષ પછી હરીની ઉંમર કેટલી થશે? હાલની ઉંમર છે એમાં શું કરવાનું? પ્લસ કરવાનું, કારણ કે પછી કીધું હોય તો પ્લસ થાય. અને એવી રીતે ચાર વર્ષ પછી હેરીની ઉંમર બરાબર 7x પ્લસ 4 વર્ષ થશે. બરાબર, આ બંનેની ઉંમરનો ગુણોત્તર તમને આપ્યો, ગુણોત્તર એટલે ભાગાકાર. તો લખવાનું, બંનેની ઉંમરનો ગુણોત્તર 3.4 છે અથવા તો થશે. તો શું લખશે હવે આપણે? 5x વત્તા 4 એટલે અને 7x વત્તા 4 બંનેની ઉંમરનો ગુણોત્તર, પણ કેટલા? ચાર વર્ષ પછી. કેટલો કીધો તમને? ત્રણના છેદમાં ચાર. ચાર છે અને ગુટ છે એટલે ચાર કૌંસમાં 5x વત્તા 4 ત્રણ કૌંસમાં 7x વત્તા 4. ચલો 5 4 ને ગુણે 5 ચોક 20x, ચોકે ચોકે ને 16, 3 સત્તા 21x અને 3 ચોક 12. ચલો હવે શું કરશે આપણે? આ 20x ને એમ એમ રાખી આને આ બદલી લઉં એટલે માઇનસ થઈ જાય. બરાબર, એવી રીતે આ બાજુ 12 છે, 16 ને આ બદલી લઉં એટલે માઇનસ થઈ જાય. ચલો 20માંથી 21 છે એટલે માઇનસ એક્સ, 16માંથી 12 છે એટલે માઇનસ 4. બે બાજુ માઇનસ માઇનસ હોય તો ઉડી જાય એટલે એક્સ બરાબર શું જવાબ આવ્યો? 4. હવે આપણે જે હરીની ઉંમર ધારી હતી એમાં આપણે એક્સની કિંમત મૂકીએ તો લખીએ આપણે આમ, હરીની હાલની ઉંમર બરાબર 5x, 5x દેખાય ને આ 4 એટલે 5 ચોક 20 વર્ષ હશે. અને એવી રીતે હેરીની હાલની ઉંમર તો લખવાનું, હેરીની હાલની ઉંમર બરાબર 7x, 7x દેખાય ને આ 4, 7 ચોક ને 28
वर्ष हशे। ख्याल आव्यो? जवाब आवी जाए एटले बॉक्स करी नीचे आपणे लखी नाखी आंसर। ख्याल आव्यो? चलो नेक्स्ट सम जोईए। दाखला नंबर 7, एक अपूर्णांकनो छेद तेना अंश करता 8 वधारे छे, जो तेना अंशमां 17 उमेरवामां आवे अने छेदमांथी एक बाद करवामां आवे तो मळतो नवो अपूर्णांक 3/2 હોય તો મૂળ અપૂર્ણાંક શોધો। મોસ્ટ ટાઈમ બી છે 10મા ધોરણમાં પણ ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણમાં આવો જ સમ આવે છે અને દ્વિઘાત સમીકરણમાં પણ આને રિલેટેડ આવે છે એક સમ, બરાબર? તો ખાસ આ સમ કરી જ લેવો જોઈએ આપણે। ચલો સૌથી પહેલાં તમને શું કીધું કે અપૂર્ણાંકનો છેદ છે ને તેના અંશ કરતાં, તો કેના કરતાં, જેના કરતાં કે એને પહેલાં ધાર લેવાનું। તો ધારો કે અપૂર્ણાંકનો અંશ શું છે? એક્સ છે અને અપૂર્ણાંકનો છેદ એ કેટલો છે? અંશ કરતાં 8 વધારે, તો અંશ મેં ધાર્યો છે એક્સ, તો એનાથી 8 વધારે એટલે 8 આટલો થાય, બરાબર? હવે શું કીધું? જો તેના અંશમાં 17 ઉમેરવામાં આવે અને છેદમાંથી એક બાદ કરવામાં આવે તો નવો અપૂર્ણાંક 3/2 મળે છે, બરાબર? લખીએ આપણે અંશમાં 17 ઉમેરતા અંશ કયો થશે? x/17 અને છેદમાંથી એક બાદ કરતા છેદ, ચલો x/8 તો હતો, એમાંથી શું બાદ કરવાનું મારે? -1, એટલે x(-8)/1 છે એટલે કેટલા? 7, તો આ મારો થયો છેદ, બરાબર? હવે અંશ અને છેદ બેનો અપૂર્ણાંક મને કેટલો આવે? 3/2, તો લખવાનું x/17 અને x/7 બરાબર કેટલા આવે છે? 3/2। હાલો હવે તમને આવડે છે, અહીંયાથી 2 છે અને ગુણશે 2×x/17 એવી રીતે 3×x/7 બગડો એક્સને ગુણ એટલે 2×17 = 34, 3×1 એટલે 3×7 = 21। ચલો હવે શું કરશે આપણે? આ 3x છે ને એમને રાખું, 2x બાદ લઈ લો એટલે માઇનસ થઈ જાય, એવી રીતે 34ને એમને રાખું, 21 બાદ લઈ લો તો -21 થઈ જાય, અથવા તમે આમ પણ કરી શકો, 2x ને એમ રાખ્યા 3x બાદ લઈ લો તો પણ ચાલે, બરાબર? ચલો 34માંથી 21 જાય, 4માંથી 1 જાય એટલે 3, 3માંથી 2 જાય એટલે 1, 3માંથી 2 જાય એટલે 1x, પણ 1 લખવાની જરૂર નથી એટલે x બરાબર શું આવ્યો જવાબ? 13। પછી આપણો દાખલાનો જવાબ આવ્યો નથી। તમને શું કીધું છે કે અંશ 1 સાયરો છે તો છેદ છે કેટલો હશે? આમ અપૂર્ણાંકનો અંશ બરાબર x = 13 અને અપૂર્ણાંકનો છેદ કે જે એનાથી કેટલો વધારે છે? 8 જેટલો વધારે, તો લખવાનું x/8, 1 દેખાય ને આ 13/8, 13 ને 8 કેટલા થશે? 21। હવે તમને ખબર છે અપૂર્ણાંક હોય તો ઉપર નીચે રકમ આવે, તો એ અપૂર્ણાંક છે કયો થશે? એનું સૂત્ર અંશના છેદમાં છેદ, ચલો અંશ મને કેટલો મળ્યો? 13 અને છેદ કેટલો? 21, તો આ આપણો થયો ફાઇનલ જવાબ, 13/21 એ અપૂર્ણાંક હશે અને બાજુમાં લખી નાખવાનો આન્સર। તો મિત્રો અહીં આપણે સ્વાધ્યાય 2.6 અને એ સાથે ચેપ્ટર નંબર 2 એકચલ સુરેખ સમીકરણ એ પણ પૂર્ણ કરીએ છીએ। તો ફરી પાછા મળશું નેક્સ્ટ વિડીયોમાં। થેન્ક યુ।